આપણી પાસે અહીં ત્રણ જુદી જુદી સંખ્યા રેખા છે અને દરેક સંખ્યા રેખા પર નિશાન કે કાપા દર્શાવેલા છે આ ઋણ બે છે આ ઋણ દસ ઋણ પાંચ ઋણ અગિયાર એક અને ઋણ સાત આપણે એ શોધવાનું છે કે આ ભૂરા રંગનું ટપકું શું સૂચવે છે આ દરેક નિશાન કે કાપા એક એકમ અંતરે છે એવું જરૂરી નથી એક કરતાં વધારે એકમ પણ હોઈ શકે હું ઈચ્છું કે તમે વિડીયો અટકાવો અને વિચારો કે આ બધી સંખ્યા રેખામાં આ ભૂરા રંગનું ટપકું શું દર્શાવે છે ચાલો પહેલી સંખ્યા રેખામાં જોઈએ અહીં ઋણ બે છે આપણે આ ભૂરા રંગના ટપકાની કિંમત શોધવાની છે જે ઋણ દસ ની ડાબી તરફ છે હવે ઋણ બે થી ઋણ દસ મેળવવા શું કરવું પડે આપણે આઠ બાદ કરવા પડે હવે જો બે એકમ ડાબી બાજુ ખસીએ તો તે આઠ બાદ કરવા જેટલું થાય હવે જો વધુ બે એકમ ડાબી તરફ ખસીએ તો તે ફરીથી આઠ બાદ કરવા જેટલું થાય કરતા તે કોઈ ઋણ સંખ્યા તરફ જ લઈ જાય જે ઋણ છવ્વીસ થાય બીજી રીતે વિચારીએ જો ડાબી તરફ બે એકમ ખસીએ તો ઋણ આઠ થાય માટે જો ડાબી તરફ એક વખત ખસીએ તો તે ઋણ ચાર જેટલું થાય આમ કહી શકાય કે આ ઋણ ચાર છે એ આપણને ઋણ છ પર લઈ જાય ફરીથી એક ઋણ ચાર એ ઋણ દસ પર લઈ જાય આમ આગળ અઢાર ઋણ બાવીસ અને ઋણ છવ્વીસ ચાલો હવે આ ઉદાહરણ વિશે વિચારીએ અહીં ભૂરા રંગનું ટપકું જમણી બાજુ પર છે ઋણ અગિયાર થી શરૂ કરી ઋણ પાંચ પર જવા આપણને બે વખત કૂદવું પડે આમ ઋણ અગિયારમાં શું ઉમેરતા ઋણ પાંચ મળે આપણે છ ઉમેરવા પડે જો બે કુદકામાં છ મળે તો એક કુદકામાં ત્રણ મળે આમ દરેક નિશાની પર આપણે ત્રણ ઉમેરીએ આમ ઋણ પાંચ વત્તા ત્રણ બરાબર ઋણ બે વત્તા ત્રણ એટલે એક મળે ઋણ બે વત્તા ત્રણ બરાબર એક અને અહીં ભૂરા ટપકા પર પ્રશ્નાર્થિન્હ છે હવે જો ઋણ સાત થી એક પર જવા બે વખત કૂદવું પડે તો તે માટે કેટલા ઉમેરવા પડે ઋણ સાત થી એક પર જવા આપણે આઠ ઉમેરવા પડે અને જો આપણે આ અજાણી સંખ્યા મેળવવી હોય તો વધુ બે વખત કૂદવું પડે એટલે કે વધુ આઠ ઉમેરીએ આમ બરાબર નવ બીજી રીતે વિચારીએ કે બે વખત કૂદતા આઠ ઉમેરીએ તો એક વખત કૂદવામાં ચાર ઉમેરવા પડે આમ આની કિંમત થશે ઋણ ત્રણ વધુ ચાર ઉમેરતા એક હજી વધુ ચાર ઉમેરતા પાંચ અને બીજા ચાર ઉમેરતા